નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કન્જંક્શન નામનું ચેપ્ટર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આ કન્જંક્શન એક્ઝામની અંદર કેવી રીતે પૂછાય છે એના મેં તમને અગાઉના લેક્ચરની અંદર 5 વાક્ય ઉદાહરણ સાથે સમજાવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે આ કન્જંક્શનના ચેપ્ટરની અંદર જો કોઈ સૌથી અગત્યનું પાસું જોયું હોય તો આપણને ટ્રાન્સલેશન કરતાં આવડતું હોવું જોઈએ. જો આઈએમપી કન્જંક્શન હું તમને લિસ્ટ આપું છું અત્યારે, આઈએમપી કન્જંક્શન, આટલા તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો, એક તો એનો મતલબ વિરોધાભાસી બધા આની અંદર આવશે દોસ્તો. પછી ઇફ ને અનલેસ, આવી જ રીતે તમારે બીકોઝ અને ધેરફોર, ત્યાર પછી તમને આઈધર ઓર નાઈધર નોર, આઈધર ઓર નાઈધર નોર, ત્યાર પછી તમારી પાસે અભ્યાસ હોવો જોઈએ સો ઓર ઓર એલ્સ, પછી તમારી પાસે હજી અભ્યાસ હોવો જોઈએ બિફોર આફ્ટર વેન વાય. આટલા કન્જંક્શન તો ઇફ તોની અંદર બધા બધી પ્રકારના કન્જંક્શન આવી જશે દોસ્તો. ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ એટ સ્ટીલ, આનો પણ અભ્યાસ કરવો જરૂરી છે. બટ એટ અને સ્ટીલ, એક અધરવાઇઝ પણ વારે વારે આવે છે. અધરવાઇઝ તો જે વિરોધાભાસી કન્જંક્શન છે, આ વિરોધાભાસી કન્જંક્શનની અંદર તમારે ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, બટ, એટ, સ્ટીલ, આ બધા કન્જંક્શનનો અભ્યાસ કરવો પડે. ત્યાર પછી તમારે ઇફ અને અનલેસ, ખાસ મોસ્ટ આઈએમપી છે. જ્યારે સમજાયું ત્યારે પણ મેં તમને કીધું હતું કે આ કન્જંક્શન ખાસ તમને ખ્યાલ હોવો જોઈએ. બીકોઝ અને ધેરફોર એ પણ તમારા માટે અગત્યના કન્જંક્શન છે, એનો પણ મેં તમને સમજાવ્યું ત્યારે કીધું હતું, ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઇધર નિધર એક્ઝામમાં મને તો એવું જ લાગે છે આમાંથી એક વાક્ય 110% હશે. સો ઓર ઓર એલ્સ, આ બધા ધ્યાનમાં રાખવાના છે. સો ધેટ, એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા એક સો ધેટ ઉમેરી દઉં છું બધી, સો ધેટ સાથેવાળું અને સો વિશેષણ ધેટ, આ બેનો ખ્યાલ ધ્યાનમાં રાખજો. કારણ કે આ બેમાં વિવિધતા છે, થોડોક ડિફરન્સ છે, એટલા માટે પૂછાય. બેઠે બેઠું વાક્ય એક્ઝામની અંદર ક્યારેય હોતું નથી, આપણે થોડુંક સમજવું પડે. બિફોર આફ્ટર વેન વાય, આ બધા શબ્દોનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. બટ એટ સ્ટીલ, પછી જે ડબલ્યુ જ પ્રકારના જેટલા આપણે પ્રોનાઉનવાળા સંયોજક છે, જેમ કે હું, હું, હુંસ, પછી વોટ, વિચ, વેન, વેર, વાય અને હાવ, અને આમાં ધેટ, આમાંથી પણ એકાદા વાક્યની સંભાવના ખરી. આ કન્જંક્શનમાંથી એકાદું વાક્ય તો પૂછાઈ શકે દોસ્તો. તો આપણા માટે અગત્યના કન્જંક્શન છે ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, ઇફ, અનલેસ, બીકોઝ, ધેરફોર, આઈધર ઓર, નાઈધર નોર, સો ઓર, એ ઓર એલ્સ, સો ધેટ, પછી બિફોર આફ્ટર વેન વાઇલ, બટ એટ સ્ટીલ, અધરવાઇઝ, હું, હું, હુંસ, વોટ, વિચ, વેન, વેર, વાય અને હા, આપણને આ કન્જંક્શનનો ઉપયોગ ખબર હોવી જ જોઈએ.
आशा राखू छू कि जेटला कंजंक्शन मैं तमने लखाव्या छे एटला तमने ख्याल हशे। जो ना होय तो आगळना वीडियो ध्यानपूर्वक जोई लेवा अने एना नियमनो पण आपणे अभ्यास करी ले। तो हवे आपणे आगळ वाक्यनी एक्जाममां केवी रीते पूछाय छे एनी प्रेक्टिस करीए। पांच वाक्य आपणे करेला छे। वाक्य नंबर 6, ही इज स्ट्रॉन्ग ही केन लिफ्ट अ हेवी बेग। वाक्य नंबर 6, ही इज स्ट्रॉन्ग। He can lift a heavy bag. આવું વાક્ય છે ને એના ઓપ્શન આપણી પાસે આપેલા છે એન્ડ સો અને બટ આ ત્રણ ઓપ્શન છે આપણી પાસે। આ ત્રણમાંથી ક્યાં કન્જંક્શનનો પ્રયોગ થાય એ આપણે લખાવવાનું જોડવાનું છે। હવે જો હી ઇઝ સ્ટ્રોંગ તો વાક્યની અંદર પ્રયોગ આનું ટ્રાન્સલેશન આછું પાત્રું કરી કેવું થાય તો કે તે મજબૂત છે યાની ફિઝિકલી સ્ટ્રોંગની વાત છે। હી કેન લિફ્ટ અ હેવી બેગ તે ભારે બેગ ઊંચકી શકે છે। હવે વિચારો તે મજબૂત છે તે ભારે બેગ ઊંચકી શકે છે આવું આપણું ટ્રાન્સલેશન થાય। હવે ત્રણેયનો અર્થ તમને સમજાવું એન્ડ એટલે શું થશે તો કે આને સો એટલે શું થશે તો કે તેથી અને બટ એટલે શું થશે તો કે પણ આવો અર્થ નીકળે છે। હવે મૂકો તમે તે મજબૂત છે અને તે ભારે બેગ ઊંચકી શકે આવું કહીએ આપણે આવું બોલીએ આપણે તે મજબૂત છે અને તે ભારે બેગ ઊંચકી શકે આવું થોડું બોલીએ આપણે આવું આપણે ના જ બોલીએ ક્યારેય। તે મજબૂત છે પણ તે ભારે બેગ ઊંચકી શકે આ વિરોધાભાસ થોડો કહેવાય। હા બટનો ઉપયોગ અહીંયા થાય કે આ વાક્યને જો આવી રીતે આપ્યું ને તે નબળો છે ફિઝિકલી વાત કરું તે નબળો છે પણ તે ભારે બેગ ઊંચકી શકે તો બટનો પ્રયોગ થાય કારણ કે અહીંયા નબળાની વાત છે ને અહીંયા ભારે બેગની વાત છે। તો હવે આપણી પાસે શું રહ્યું સોનો પ્રયોગ કરે તે મજબૂત છે તેથી તે ભારે બેગ ઊંચકી શકે આપણે કહીએ એ તાકાતવાળો છે ને તેથી તે ઊંચકી શકે છે તે તાકાતવાળો છે તેથી તે 5 મણની ગુણી ઊંચકી શકે છે આપણો આપ ગુજરાતીમાં પણ આવું જ બોલીએ છીએ આપણે। તો જવાબ કઈ રીતે થશે દોસ્તો આનો હી ઇઝ સ્ટ્રોંગ સો હી કેન લિફ્ટ અ હેવી બેગ તે મજબૂત છે તેથી તે ભારે બેગ ઊંચકી શકે છે ખ્યાલ આવી ગયો। એનનો પ્રયોગ શા માટે ના થયો બટનો પ્રયોગ શા માટે ના થયો કારણ કે એનો અર્થ બંધ બેસતો નથી એન્ડનું શું કામ છે તો કે આ બે ક્રિયાને જોડે છે બટનું કામ શું છે તો કે વિરોધાભાસનું કામ છે આ વાક્યમાં નથી બે ક્રિયાની વાત નથી વિરોધાભાસની વાત વિરોધાભાસ હોત તો કેવો હોત મેં તમને સમજાવ્યું સાથે સાથે હું તમને કેટલી બધી હિંટ પણ આપતો જાઉં છું દોસ્તો। આગળ જોઈએ નેક્સ્ટ વાક્ય તરફ વાક્ય નંબર 7 આવે છે રતન કેન નોટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી બહુ સરસ વાક્ય છે રતન કેન નોટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી રતન કેન નોટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી અને પાછળ બીજું વાક્ય શું કહે છે હી કેન નોટ સ્પીક ગુજરાતી હી કેન નોટ સ્પીક ગુજરાતી રતન કેન નોટ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી હી કેન નોટ સ્પીક ગુજરાતી આઈધર વોર નાઇધર નોર અને એન્ડ
अपनी पास संयोजको आइधर ओर नाइधर नो एंड आटला अपनी पास संयोजको आपेला है। हवे आपने ख्याल से संयोजक हूँ पहला समझा दू तो मैं तो कई रीते प्रयोग था ये कही दू आइधर ओर नाइधर नोर एंड आटला संयोजक है। हवे आइधर ओर क्या वपराशे वारे वारे आवे एटले याद रही जाए तमने हकार में अर्थ बतावे छे नाइधर नोर केवो अर्थ बतावे तू के नकार एंड नो शू थाय तू के अने एनो अर्थ थाय अने बे क्रिया ने जोड़वा माटे वपराय। हवे अहीं बे क्रिया नी वात नथी एटले एन तो ऑटोमेटिक निकली जाशे। हवे वाक्य समझो रतन केन नॉट अंडरस्टेन्ड गुजराती, रतन गुजराती समझी सकतो नथी, नकार अर्थ छे एटले आइधर ही निकली गया। हवे आपणे जोवानुं ई छे के कोनी ज वात छे तो के एक ज सर्वनामनी वात छे, एक ज सर्वनामनी वात होय त्यारे नाइधरनो क्यां वपराशे तो के वाक्यनी वच्चे, एक જ સર્વનામની જ્યારે વાત કરવામાં આવી હોય ત્યારે નાઇધરનો પ્રયોગ ક્યાં થાય છે દોસ્તો તો કે વાક્યની વચ્ચે એનો પ્રયોગ થાય છે। આટલી વસ્તુ આપણને ખ્યાલ આવી ગયો। હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે આ વાક્યની અંદર આમને મૂકવાનું, તો કેવી રીતે તમે પ્રયોગ કરશો? હવે સમજો મિત્રો, આ વાક્ય એટલા માટે મેં તમને અગાઉ કીધું બહુ સરસ વાક્ય છે કારણ કે વાક્ય નકાર છે। હવે નાઇધર નોર પોતે નકાર છે એટલે નોટને આપણે કાઢવું જ પડશે, તો કેવી રીતે વાક્ય બનશે જો રતન કેન, જો તમે કઈ રીતે લખો રતન કેન નાઇધર અન્ડરસ્ટેન્ડ નોર સ્પીક ગુજરાતી। બે વિકલ્પ હતા આપણી પાસે, બે વિકલ્પ ક્યાં હતા? એક વિકલ્પ આપણી પાસે કયો હતો તો કે અન્ડરસ્ટેન્ડ, ને બીજો વિકલ્પ કયો હતો? સ્પીક। તો મેં બે વિકલ્પને આગળ પાછળ નાઇધર પછી મૂક્યો અને નોર પછી, રતન કેન નાઇધર અન્ડરસ્ટેન્ડ નોર સ્પીક ગુજરાતી, રતન નથી ગુજરાતી સમજી શકતી કે નથી બોલી શકતી, વાક્યનો અર્થ ક્યાંય પરિવર્તન થવો જોઈએ નહીં। આ ખાસ દોસ્તો ધ્યાનમાં રાખવાનું છે કન્જંક્શન ચેપ્ટરની અંદર, ખ્યાલ આવી ગયો છે? થોડોક નિયમ આઈધર નાઈધરમાં ધ્યાન રાખવાનું છે, એ પણ મેં તમને ત્રણ મુદ્દા વિડીયોની અંદર બરાબર સમજાવેલા છે, લખાવેલા પણ છે। નેક્સ્ટ વાક્ય જોઈએ, ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ હી કેન વોક લોંગ ડિસ્ટન્સીસ, વાક્ય નંબર 8। ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ હી કેન વોક લોંગ ડિસ્ટન્સીસ। જોઈએ આપણે ઓપ્શન ક્યાં આપેલા છે વાક્યની અંદર, ધેરફોર ટીલ અને એટ, therefore, till અને એટ આવા ઓપ્શન આપણી જોડે આપેલા છે। વાક્ય શું આપેલું છે? ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ હી કેન વોક લોંગ ડિસ્ટન્સીસ। હવે આપણી જોડે ઓપ્શન ક્યાં આપેલા છે કે therefore, till અને એટ આટલા ઓપ્શન આપણી પાસે છે। તો પહેલાં આપણે એના અર્થ સમજીએ, તો therefore છે, therefore નો અર્થ શું થાય તો કે આ પરિણામ દર્શક છે। till નો અર્થ શું થાય તો કે જ્યાં સુધી ત્યાં સુધી, આવો અર્થ થાય। એટ નો અર્થ શું થાય તો કે છતાં પણ, અને આ શું બતાવે છે તો કે વિરોધાભાસ। આપણી પાસે ત્રણેય અર્થ છે। હવે સમજો વાક્યને, ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ, દાદા ઓલ્ડ એટલે શું થાય? જૂનું, આવું કહેવાય દાદા જૂના એમ કહેવાય, નો કહેવાય,
वर्ड नो अर्थ शू लेवानो छे, वृद्ध लेवानो छे। तो दादा वृद्ध छे। ही कैन वॉक लॉन्ग डिस्टन्सिस, ते लांबा अंतर सुधी चाली सके छे। हवे वाक्य वाँचो। दादा वृद्ध छे, वृद्ध माणस छे, लांबा अंतर सुधी चाली सके छे, लॉन्ग डिस्टन्स सुधी जई सके छे। हवे जो समझो तो, दादा वृद्ध छे, परिणामे वृद्ध होय तो एनो परिणाम एवुं होय के लांबा अंतर सुधी चाली, लांबा अंतर सुधी चालवानुं परिणाम एवुं थोड़ुं छे वृद्ध छे। आवी रीते थोड़ो प्रयोग थाय वाक्यनी अंदर न थाय। दादा वृद्ध छे ज्यां सुधी ज्यां सुधी दादा वृद्ध छे त्यां सुधी ते लांबा अंतर सुधी चाली सके छे। आवी रीते बोलाय वाक्यने કે જ્યાં સુધી દાદા વૃદ્ધ છે ત્યાં સુધી તે લાંબા અંતર સુધી ચાલી શકે છે, આવું બોલાશે? આવો પ્રયોગ થાય વાક્યની અંદર? ન થાય। જ્યાં સુધી ત્યાં સુધીનો પ્રયોગ કેવી રીતે કરવો આપણે? દાદા વૃદ્ધ છે પણ તે લાંબા અંતર સુધી ચાલી શકે છે, વાક્ય યર્થથી જોડાણું, કારણ કે આ વાક્ય કેવું વાક્ય છે? તો કે વિરોધાભાસી વાક્ય છે। કેવું વાક્ય છે? વિરોધાભાસી। તો વિરોધાભાસી વાક્ય માટેનો શબ્દ આપણી પાસે કેટલા શબ્દ છે? તો વિરોધાભાસી અર્થ બતાવતું હોય ત્યારે ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, એટ, સ્ટીલ, આ બધા શબ્દો, આ જેટલા શબ્દ છે આ બધા વિરોધાભાસી સંયોજકો છે। કેવા સંયોજકો છે? વિરોધાભાસી। તો આપણો જવાબ કઈ રીતે લખાશે? ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ એટ હી કેન વોક લોંગ ડિસ્ટન્સીસ। ક્લિયર થઈ ગયું દોસ્તો? ક્યાં છે એનો પ્રયોગ થાય છે વાક્યની અંદર, કેનો પ્રયોગ નથી થતો, એ જ આપણા માટે શીખવું બહુ અગત્યનું છે। શું વાક્યમાં ન વપરાય અને શું વાક્યમાં વપરાય છે આટલું સમજી લો, એટલે આ ત્રણ માર્ક આપણા જશે નહીં। હજી તો આઠ જ વાક્ય મેં તમને સમજાવ્યા છે, આવા તો મારે તમને 40 વાક્ય સમજાવવા છે। વાક્ય નંબર 9 પર જઈએ। નેક્સ્ટ વાક્ય રબાઉન્ડ કરી લઉં, આ વાક્ય નંબર 9 શું કહે છે? સ્પીક ધ ટ્રુથ યુ વિલ બી પનિશ્ડ, સ્પીક ધ ટ્રુથ યુ વિલ બી પનિશ્ડ, સ્પીક ધ ટ્રુથ યુ વિલ બી પનિશ્ડ। હવે એમના ઓપ્શન કયા છે? એન્ડ ઓર એલ્સ ને આઈધર ઓર, એન્ડ ઓર એલ્સ અને આઈધર ઓર, આવા આપણી જોડે ઓપ્શન છે। હવે તમે વાક્યની અંદર સમજો એટલે તરત જ તમને ખ્યાલ આવી જાય શું વાક્ય કહેવા માગે છે। સ્પીક ધ ટ્રુથ, સત્ય બોલો, યુ વિલ બી પનિશ, તમને સજા મળશે। આ વાક્ય કેવું છે ખબર? પેસિવ વાક્ય છે, જો યુ વિલ બી પનિશ્ડ। આ વાક્ય કેવું છે? તો કે પેસિવ વોઇસ। ક્યાં વોઇસનું વાક્ય છે? પેસિવ, કારણ કે સજા આપવાનું કામ મને સજા હું ના આપું, બીજા આપે, તો ક્રિયા બીજા દ્વારા થાય ત્યારે પેસિવ,
અને આપણને ખબર જ છે કે બીનો પ્રયોગ બી વત્તા ભૂતકૃદંત વાક્યમાં બી વાગે અને ભૂતકૃદંત વાગે એટલે સમજવાનું આ પેસિવ જ છે એ અલગ ટોપિક છે અહીં આવી જાય સ્પીક ધ ટ્રુથ યુ વિલ બી પનિશ્ડ આવું વાક્ય છે હવે એક એકને મૂકો એન્ડથી આપણે મૂકો સત્ય બોલો અને તમને સજા મળશે હવે સત્ય બોલવાની સજા હોય આવી રીતે વાક્ય જોડાય સત્ય બોલો અને તમને સજા મળશે જો તો આ સત્ય બોલવાની સજા મળી કહેવાય આવું છે પોસિબલ શું એ તો શક્ય જ નથી આઈધરનો કઈ રીતે આપણે આઈધરનો પ્રયોગ થાય આઈધર સ્પીક ધ ટ્રુથ ઓર યુ વિલ બી પનિશ્ડ ઓર એલ્સ એક નવું કન્જંક્શન છે મારે તમને સમજાવવું છે અહીંયા સમજાવું છું ઓર એલ્સ જેનો અર્થ થાય છે નહીં તો આપણે કહીએ ને કે જો આમ કરજે નહીતર હું તને આમ કરીશ જો તું પરીક્ષામાં નાપાસ થયો તો જો તું પરીક્ષામાં પાસ નહીં થા નહીતર હું આમ કરીશ આપણે એક્ઝામમાં બેઠો કે આને આમ આમ કરવું પડશે નહીતર આમ થશે આ એને આપણે ઓર એલ્સ તરીકે સમજવાનું છે કન્જંક્શનને હવે જુઓ તમે સમજો સત્ય બોલો નહીતર તમને સજા મળશે આ પરફેક્ટ જવાબ આપણો મળે છે તો વાક્ય કેવી રીતે જોડાવવું જોઈએ સ્પીક ધ ટ્રુથ ઓર એલ્સ યુ વિલ બી પનિશ્ડ મળી ગઈ આ રીતે જવાબ થવો જોઈએ એક નવું કન્જંક્શન છે ઓર એલ્સ શબ્દ છે જેનો અર્થ થાય છે નહીતર આ સમજી લેજો ત્યાર પછી 10 નંબર જોઈએ 10 નંબરનું વાક્ય શું કહે છે કમ ઇન સીટ વિથ મી કમ ઇન સીટ વિથ મી હવે આના ઓપ્શન આપણી પાસે છે ઇફ એન્ડ અનટિલ ઇફ એન્ડ અનટિલ આવા ઓપ્શન છે હવે સમજો કમ ઇન આવ સીટ વિથ મી મારી સાથે બેસ તમે બોલો ત્યાં તમને આઈડિયા આવી જાય તરત જ કે આ વાક્ય આપણને શું કહેવા માગે છે તરત જ તમને આઈડિયા આવી જાય સમજો ત્યાં તમને ખ્યાલ પડી જાય કે આ વાક્ય આપણે શું કહેવા માગે છે કમ ઇન આવ સીટ વિથ મી મારી સાથે બેસ આ બે ક્રિયાની વાત છે આવી જાય અને મારી સાથે બેસ વાત પૂરી તો બે ક્રિયાને જોડવા માટે આપણે શેનો પ્રયોગ કરીએ છીએ એન્ડનો પ્રયોગ કરીએ છીએ દોસ્તો તો ડાયરેક્ટ આપણો જવાબ મળી જાય છે જો કમ ઇન એન્ડ સીટ વિથ મી આપણને સીધો જ જવાબ મળી જાય છે કમ ઇન એન્ડ સીટ વિથ મી મેં તમને અગાઉ પણ કીધું પાછું હજી પણ કહું છું કે એન્ડનો પ્રયોગ ક્યાં થાય છે તો કે બે ક્રિયાને જોડવા એન્ડનો પ્રયોગ ક્યાં થશે તો કે બે ક્રિયાને જોડવા માટે જો અહીં એન્ડ છે એક ક્રિયા કઈ છે તો કે કમ ઇન છે બીજી ક્રિયા કઈ છે તો કે સીટ વિથ મી છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ લેક્ચરની અંદર પણ 5 વાક્યનો અભ્યાસ કરાવ્યો મેં તમને બીજા ઘણા બધા કન્જંક્શન સાથે સાથે તમને એવું લાગશે કે 5 વાક્ય પણ જવાબ એક કન્જંક્શનમાં આવે છે પણ બીજા બે શું કામ નથી આવતા એના અર્થ શું થાય છે એ જે નથી આવતા એ કન્જંક્શન ક્યાં વપરાય છે એ પણ સાથે સાથે હું તમને શીખવાડતો જાઉં છું એટલે આપણે ડીપથી અભ્યાસ કરવાનો છે જે મારું સૂત્ર છે એ મુજબ મને આવડી જવું જોઈએ બીજાને આવડે કે ન આવડે મને આવડી જવું જોઈએ તો આશા રાખું છું વિડીયોને વધારેમાં વધારે લાઇક કરજો શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અગેઇન હાર્ટલી ઓલ સ્ટુડન્ટ્સ થેન્ક યુ વેરી મચ